ऋषिकेश पटेल करी रहा छे संबोधन, जोड़ाईशु। छेड़ा सुधी पहोंचवानो कांग्रेस ने कदी पण विचार नहीं आव्यो, ज्यारे पण सूत्रो जाती आपी अने देश ने भरवावानु काम कर्यु हतु। अने ज्यारथी गुजरात नी अंदर आदरणीय नरेन्द्र भाई मोदी साहेब ना नेतृत्व में जे सरकार चाली अने सरकार आखा देश नी अंदर मॉडल स्वरूपे स्वीकाराई, त्यारे लोगों ने खबर पड़ी के सरकार अंतिम छेवाड़ाना मानवी सुधी अने सामान्यना घर सुधी केवी रीते मदद करी शके, जो एक रस्तो बताव्यो, एक पथ बताव्यो होय ते गुजराते बताव्यो। अने गुजरात नी अंदर आ कांग्रेस नु हवे क्यांय अस्तित्व रहेवू देखातुं नथी। खूब मोटा आगेवाड़ो के जेमना हिये हाम हती, मनमां हतुं के लोको माटे कंईक काम करवुं, परंतु एमने छेवटे वर्षो पछी एवुं लाग्युं छे के कांग्रेसमां रही अने लोकोनी मदद, छेवाड़ाना मानवीनी मदद करवी होय तो ए अशक्य वात छे। अने परिणामे सारा अने श्रेष्ठ जेमने संगठननी पण खबर होय अने लोकोना दुख दर्दनी पण खबर होय एवा लोकोए भारतीय जनता पार्टीमां प्रवेश मेळवी अने लोकसेवानुं माध्यम वधु मजबूत बने एना माटे आजे जयराजसिंह अने એમની સાથે ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાંથી યુવાનોનો એક મોટા પ્રમાણમાં એવા યુવાનો જોડાઈ રહ્યા છે, વડીલો જોડાઈ રહ્યા છે, ત્યારે અમારા સૌ આગેવાનો, આગેવાનોનું નામ એટલા માટે નથી બોલતો કારણ કે આપ સૌ પ્રદીપસિંહ વાઘેલાજી, ભાર્ગવભાઈ, રજનીભાઈ અને તમામથી સુપેરે પરિચિત છો, પણ મને કહેતા આનંદ થાય છે। જયરાજસિંહ મારા 2005-06 થી મિત્ર હતા અને એ વખત પણ મેં કહેલું તમારા વિચારો ભારતીય જનતા પાર્ટીના છે અને તમે ખોટી જગ્યાએ બેઠા છો, આવી જાઓ। અને છેક આ 2022માં મારા મિત્રએ બિલકુલ પરિપક્વ વિચાર કરી, મેચ્યોર વિચાર કહેવાય, ખૂબ મથામણ જહેમત અને જે પાર્ટીમાં કામ કરતા હતા ત્યાં સુધારો આવે, લોકોની વાત સંભળાય, છેવાડાના માનવીની વાત પાર્ટી સુધી પહોંચાડવાનો એમનો અવાજ નિષ્ફળ ગયો। અમે કેવળ ભરતી મેળો નથી કરતા, પરંતુ સમાજની અંદર જ્યાં આગળ સારા માણસો છે, ચાહે કોઈ પણ જગ્યાએ બેઠા હોય, જોડાયેલા હોય, સમાજ સેવામાં હોય, રાજકીય પાર્ટીમાં હોય, અને ભારતીય જનતા પાર્ટીનો વિચાર અને સરકારની કામગીરી, સરકારની યોજનાઓ જે લોકો સુધી પહોંચાડે એવા તમામનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે। આજે મને કહેતા આનંદ થાય છે, મારા જૂના મિત્ર છે, ભલે પાર્ટીઓ જુદી હતી પરંતુ વિચારો રાષ્ટ્રના, ગુજરાતના વિકાસના અને કેવી રીતે નાના માણસોને મદદ થઈ શકે એ બાબતના હતા। આજે મને આનંદ છે કે એમના જોડાવાથી ઘણા બધા યુવાનો જેઓ જયરાજસિંહમાં એક આદર્શ જોતા હતા એ એમની સાથે આ બધા જ યુવાનો જયારે જોડાઈ રહ્યા છે ત્યારે હું એમને ખરા હૃદયથી હાર્દિક વેલકમ કરું છું। જયરાજસિંહ આવો, અમારી સાથે જોડાઓ, તમારી સમગ્ર ટીમ સાથે ગુજરાતનું નવસર્જન તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કર્યું છે, આદરણીય નરેન્દ્રભાઈ દેશમાં કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી આદરણીય ભૂપેન્દ્રભાઈના શાસનમાં મુખ્યમંત્રીપણાના વડપણ હેઠળ આજે વિકાસની નવા આયામો જયારે સર કરી રહ્યા હોય ત્યારે અમારી સાથે જોડાય અને ગુજરાત વધુ ઉન્નત બને, પ્રગતિશીલ બને અને સામાન્ય જનની વેદનામાં આપણે સૌ સહભાગી થઈએ અને વેદના આપણે સૌ એને વાચાના સ્વરૂપે અને ક્યાંક નાના મોટા વિષયો સાથે એમના પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ અને કટિબદ્ધતા સાથે ફરીથી આપનું એક હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું। અને આપ સૌ કાર્યકર્તા મિત્રો જે ઉત્સાહથી, જે ઉમંગથી અત્રે પધાર્યા છો, આપનું સૌનું સ્વાગત છે। જયરાજસિંહની સાથે હાર્દિકભાઈ જોશી, વિજયસિંહ વાઘેલા, બ્રિજરાજસિંહ ગોહિલ, પ્રવીણસિંહ બિહોલ અને શ્રી રાકેશ પટેલ, એમને પણ હું આમંત્રણ આપું છું, સ્ટેજ ઉપર આપ આવો, ક્યાં છો, આવી ગયા છો, થેન્ક યુ, ધન્યવાદ।